કેમ છો બાળદોસ્તો મજામાં ને હું અવની પરિવાર આપ સૌનું સેન્ટ જેવર સ્કૂલ આદિપુરના ઓનલાઈન ક્લાસીસમાં સ્વાગત કરું છું બાળદોસ્તો આપણે ધોરણ બે ની અંદર ગણિતનો અભ્યાસ કરીએ છીએ બાળદોસ્તો આપણે આગળના પ્રકરણની અંદર સરવાળા અને બાદ બાકી કાર્ડ દ્વારા કઈ રીતે કરાય એ આપણે સમજ્યા હતા બાળદોસ્તો તમે જ્યારે શાળાએ આવો છો ત્યારે તમારા વાળને તમે જુદી જુદી રીતે ઓળો છો છોકરાઓ પણ જુદી જુદી સ્ટાઇલમાં પોતાના વાળ ઓળીને આવે છે જ્યારે છોકરીઓના વાળ લાંબા હોય છે એ ક્યારેક એક ચોટલો વાળે છે તો ક્યારેક બે ચોટલા અથવા તો ક્યારેક ખુલ્લા વાળ પણ રાખે છે જોયું છે ને તમે તો બાળ દોસ્તો આવો જ રમૂજી પાઠ આજે આપણે શીખવાના છીએ જેનું નામ છે કેટલી ચોટલી છે એક કે બે આપણે આ પ્રકરણની અંદર ચિત્ર જોઈ અને કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે તો આપણે આજે આ રમૂજી પાઠનો મહાવરો જોઈએ તો બાર દોસ્તો તમે અહીં જોઈ શકો છો કે ફળ વેચવાવાળા કાકા છે એમની ટોકરીમાં જુઓ તો કયા કયા ફળ છે તો સફરજન છે કેળા છે કેરી છે અને જામફળ છે આ ટોકરીની અંદર કેટલા સફરજન કેટલા કેળા કેટલી કેરી અને કેટલા જામફળ છે એ ગણી અને આપણે સરસ મજાનું કોષ્ટક બનાવવાનું છે તો અહીં જુઓ મેં કોષ્ટક બનાવેલું છે તો ગણીએ આપણે તો સફરજન જુઓ છ છે એક બે ત્રણ ચાર પાંચ છ તો સફરજન છે છ કેળા તો કેળા એક બે ત્રણ ચાર તો કેળા છે ચાર જામફળ જામફળ એક બે ત્રણ ચાર પાંચ તો જામફળ છે પાંચ કેરી ચાર તો એક બે ત્રણ ચાર વાળ દોસ્તો આ રીતે ચિત્રને જોઈ અને કોષ્ટક બનાવવાનું આ પ્રકરણની અંદર શીખવાનું છે ચિત્રને જોઈને જ ખ્યાલ તરત જ આપણે કહી ના શકીએ કે કેટલા સફરજન છે કે કેટલા કેળા છે પરંતુ આ રીતે આપણે જો કોષ્ટક બનાવીએ તો આપણને તરત ખ્યાલ આવી જાય સફરજન છ છે કેળા ચાર છે જામફળ પાંચ છે

ચોટલીઓ કઈ રીતે વાળેલી છે એના ચિત્ર આપેલા છે એ ચિત્રને જોઈ અને પ્રશ્નોના જવાબ આપવાના છે તો એની પહેલાં આપણે ચિત્રને થોડું ધ્યાનથી જોઈએ તો દોસ્તો અહીં જુઓ કેટલીક છોકરીઓએ બે ચોટલીવાળી છે કેટલીક છોકરીઓએ એક ચોટલીવાળી છે તો કેટલાક છોકરાઓએ નીચા વાળ રાખ્યા છે કેટલાક છોકરાઓએ ઉપર વાળ રાખ્યા છે તો અહીં જુઓ કેટલી છોકરીઓ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ કેટલી છોકરીઓ છે ચૌદ જ્યારે છોકરાઓ કેટલા છે તો છોકરાઓ આપણે ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો છોકરાઓ છે દસ અને છોકરીઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર એક છોકરી આપણે ગણતરીમાં રહી ગઈ હતી તો અહીં કેટલી છોકરીઓ છે પંદર છોકરીઓ અને દસ છોકરાઓ છે જેમણે જુદી જુદી રીતે પોતાના વાડ ઓળેલા છે તો હવે એના આધારે તમારી સ્વાધ્યાપોધિની અંદર કેટલાક પ્રશ્નો આપેલા છે એમાંથી કેટલાક પ્રશ્નોના જવાબ આપણે ચિત્ર પરથી આપીએ તો અહીં જુઓ કુલ કેટલા બાળકો છે બરાબર તો કુલ એટલે કે પંદર છોકરીઓ અને દસ છોકરાઓ એટલે કુલ બાળકો કેટલા થયા પચીસ બાળકો થયા કેટલા પચીસ બાળકો તો ત્યારબાદ બીજો પ્રશ્ન છોકરાઓ કેટલા છે તો આપણે ગણ્યા કે છોકરાઓ છે દસ છોકરાઓ છે ત્યારબાદ છોકરીઓ કેટલી છે તો છોકરીઓ કેટલી છે પંદર કેટલી છોકરીઓ છે પાંચ છ સાત આઠ આઠ છોકરીઓ એક ચોટલી છે જ્યારે બે ચોટલી કેટલી છોકરીઓ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાત છોકરીઓએ બે ચોટલી વાળી છે બરાબર તો હવે છોકરાઓની હેરસ્ટાઈલ આપણે જોઈએ તો ઊભા વાળ કેટલા છોકરાઓ રાખ્યા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ તો છ છોકરાઓએ ઊભા વાળ વાળ્યા છે જ્યારે નીચા વાળ કેટલા છોકરા વાળ્યા છે તો એક બે ત્રણ ચાર ચાર આ પ્રકરણની અંદર આપણે ચિત્ર સમજી અને કેટલાક પ્રશ્નોના જવાબ આ રીતે આપવાના છે તો અહીં તમે જવાબો લખી લો કે એક ચોટલીવાળી છોકરીઓ આપણે જોઈ તો એક ચોટલીવાળી છોકરીઓ હતી આઠ જ્યારે નીચા વાળવાળા છોકરા હતા ચાર છોકરાઓ નીચા વાળ હતા તો બાળદોસ્તો હવે આપણે આગળ જોઈએ તો અહીં એક સંખ્યાત્મક માહિતી આપેલી છે નીચેના કોષ્ટકમાં પાંચ વિદ્યાર્થીઓના ગણિતમાં મેળવેલ ગુણની વિગતના આધારે પ્રશ્નોના જવાબ લખો અહીં નામ અને ગુણ સાથેનું કોષ્ટક આપેલું છે હવે એના પરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપણે જોઈએ તો સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા છે કેટલા તો બાળદોસ્તો અહીં જુઓ ઉમંગ ઉર્મી નમન નરેન અને નિશા ઉમંગને કેટલા ગુણ મળ્યા છે ગણિતમાં અડતાલીસ ઉર્મીને છત્રીસ નમનને ઓગણત્રીસ નરેનને ચાલીસ અને નિશાને છત્રીસ હવે પ્રશ્ન શું છે સૌથી વધુ ગુણ તો અહીં જુઓ સૌથી વધુ ગુણ હોય તો એ છે અડતાલીસ એટલે કોને છે ઉમંગને સૌથી વધુ ગુણ છે અને કેટલા છે અડતાલીસ તો જવાબ આવશે ઉમંગે અડતાલીસ મેળવ્યા બરાબર ત્યારબાદ બીજો પ્રશ્ન સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા છે તો અહીં આપેલ સંખ્યામાંથી ઓછી સંખ્યા છે ઓગણત્રીસ તો ઓગણત્રીસ ગુણ કોણે મેળવ્યા છે નમને તો જવાબ આવશે નમને ઓગણત્રીસ ત્યારબાદ આગળનો પ્રશ્ન સરખા ગુણ કોણે કોણે મેળવ્યા છે તો જે સંખ્યા સરખી છે એટલે કે છત્રીસ તો ઉર્મી અને નિશાએ સરખા ગુણ મેળવ્યા છે કેટલા કેટલા તો છત્રીસ

આઠમાંથી છ જશે તો બે ચાર માંથી ત્રણ જશે તો એક તો ઉર્મી કરતા ઉમંગને કેટલા ગુણ વધારે છે બાર ગુણ વધારે છે તો બાળદોસ્તો ત્યારબાદનો પ્રશ્ન નરેન કરતા નમનને કેટલા ગુણ ઓછા છે બરાબર નરેન કરતા નમનને તો ફરીથી આપણે બંનેનો તફાવત કરીએ તો ચાલીસ માંથી આપણે ઓગણત્રીસ બાદ કરીએ તો શૂન્ય માંથી બે જાય તો પણ આવશે એક એટલે કેટલા ગુણ આવશે નરેન કરતા નમન ને કેટલા ગુણ ઓછા છે અગિયાર ગુણ ઓછા છે બાળ દોસ્તો અહીં આપણે કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ મેળવ્યા તો આ રીતે જ તમને ચિત્રાત્મક અથવા તો સંખ્યાત્મક માહિતી આપેલી હોય અને તેના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે તો આ પાઠની અંદર આપણે ચિત્રાત્મક માહિતી પરથી પ્રશ્નોના જવાબ અને સંખ્યાત્મક માહિતી પરથી પ્રશ્નોના જવાબ કઈ રીતે મેળવવા એ શીખ્યા હવે પછી આપણે આગળ મળીશું થેન્ક યુ આવજો